विद्यार्थी मित्रों दाखलो छठो आ घननु विस्तरण करवानु कीधु तो साव सेलु विस्तरणना सूत्र आपणे आगळ जे विस्तरणना सूत्रोनी सीरीज तमारा सुधी पहोंचाई छे ने दीकरा हा एनु त्रीजो सूत्र विस्तरणना सूत्र प्रकार 3 केवो होतो आवो हाव हेलु ए वत्ता बी एनो घन याद आवे छे एनु माळखुं होतुं हा पहला पद नो घन वत्ता बीजा पद नो घन वत्ता त्रण पहेलु पद बीजु पद जेते कांस हाँ पहला पद नो घन वत्ता बीजा पद नो घन वत्ता त्रण पहेलु पद बीजु पद अने जेते कांस एवं बोलता था तो एज छे अहीं दीकरो पहला पद नो घन वत्ता बीजा पद नो घन वत्ता त्रण पहेलु पद बीजु पद जेते कांस आ कांस मोटो करवानो हा आया 2x 1 हा आया प्रथम पद आ बीजु पद वत्ता 3 पहलू पद बीजु पद अने जेते कौंस आपणे ए અવયવમાં સોરી એ વિસ્તરણમાં બધું જ વ્યવસ્થિત રીતે સમજાવેલું છે એનું અહીંયા રિવિઝન છે એ આગળના બધા વિડિયો ફરીથી જોઈ લેજો હો એમાં ઝીણવટપૂર્વક બધું સમજાવેલું છે એટલે આ થયું 8x ઘન ઘન આને મળે 8x ઘન આપેલા આનો ગુણાકાર આટલાનો 2 3 6x આટલાનો પહેલા ગુણાકાર પછી આ તો છે જ આનો અહીંયા ગુણાકાર એટલે 12x વર્ગ અને 6x આયો જવાબ લ્યો હા એવું જ આયા પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ બીજું પદ જે તે કૌંસ 2a આ માળખું દીકરો ક્યારેય બદલે નહીં પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ બીજું પદ જે તે કૌંસ આ જવાબ છે ચાલો આનો ઘન એટલે 8 એ ઘન અહીંયા માઈનસ થાય 3 નો ઘન 27 ઈ કે હા સર મને ખબર છે 3 નો ઘન 27 ઘન પણ તમને પાકા કરાવ્યા છે વર્ગ અને વર્ગમૂળ પાકા કરાવ્યા છે બધું જ એ વિસ્તરણના સૂત્ર જે કાઈ છે એમાં બધું સમજાવેલું છે ચાલો પહેલા આટલાનો ગુણાકાર 3 * 2 એટલે 6 6 * 3 એટલે 18 આ આનો અહીંયા ગુણાકાર 18 2 36 36 a વર્ગ b હા એ અહીંયા ને અહીંયા એટલે a વર્ગ ઓછે ઓછે વત્તા બોલો આ જવાબ લ્યો આટલું સરળ છે દીકરાઓ આવડવું જોઈએ હો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો જોયો આ દાખલો 3 ના છેદમાં 2x વત્તા 1 એનો ઘન હમણાં જ આપણે લાસ્ટ લેક્ચરમાં આવું જ સમજાવ્યું હતું કે આ હોય એને શું કહેવાય 3x ના છેદમાં 2 આ x હોય ને ઈ ઉપર અંશને મળે આવું કોઈ દી ન થાય ઈ કે આ લીટો આમાં મામા મામા માઈલો થાય મને અડધું આમ દી એટલે 3 2 આ આવું ન થાય પ્રભુ આવું ન થાય કેટલાક બાળકો તો મારા ડાયા ડાયા દીકરા હોય ને શું કે ખબર ઈ કે સોમવાર હોય ને તો x આને મળે આને મંગળવાર હોય તો આને બુધવાર આય ગુરુવાર આય શુક્રવાર આય શનિવાર આય રવિવાર છે લે આવું કે એવું થાય કોઈ દી હો તા તો બીજો બેજો બેજો ન્યાથી મને શું કે ખબર ઈ કે સર ઈ લખવાનું જ ના હોય ઉડાડ નાખવાનું ઈ કે જેમાં આપણને ખબર ન પડે ને સમજાય નહીં એની કે ઉડાડી જ નાખવાનું બોલો આવું આવું કરે એવું નહીં કરો દીકરા ડાયા ડાયા દીકરા એવું ન કરે ને ઈ કે ન જ કરે ચાલો આ છે હવે તો આપણે આવડે છે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ બીજું પદ જે તે કૌંસ જે તે કૌંસ હાવ હેલું છે
घन आने मळे आवो थाय हा एक नो घन एक हा पछी अहीं छेद उडे तो उडाडवाना उगता नथी तो ऊपर ऊपर नो गुणाकार त्रण तेरी नौ एक्स चालो हवे आ આનો અહીંયા ગુણાકાર આનો અહીંયા ગુણાકાર આ આનો અહીંયા ગુણાકાર કરીએ એટલે 9 3 27 27 x વર્ગ છેદમાં 4 હો છેદ નથી ઉડતા ના આનો અહીં એકડા સાથે ગુણાકાર એટલે તો એવું ને એવું રહે લ્યો આ જવાબ આવી ગયો સરળ છે ને એ કે આ સર અહીંયા પણ એવું જ છે અને શું કરાય x - 2y થશે આ 2y હો y घन 27 અહીંયા છેદ ઉડે છે જુઓ ઉડે છે હા એવું નહીં કે અહીંયા ઉડવા જોઈએ અહીંયા ગુણાકાર એટલે આનો છેદ ઉડી શકે ઉડાડી નાખવાનો શું થયું માઈનસ 2xy માઈનસ 2xy બોલો આટલું સરળ ત્રણ ત્રણ ઉડ્યા આનો અહીંયા ગુણાકાર એટલે 2x વર્ગ હોય શીખવાયું છે હો x નો અહીંયા ગુણાકાર x વર્ગ આ બધું જ આપણે વિસ્તરણના એ જે ભણાવ્યા છે ને આખી સિરીઝ વિસ્તરણના સૂત્ર સાત પ્રકાર ભણાવ્યા છે એમાં જ છે ઓછે ઓછે વત્તા ઓછે ઓછે વત્તા આનો અહીંયા ગુણાકાર 2 2 4 છેદમાં 3 તો રહીએ જ હો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો બહુ સેલા દાખલા છે હો અતિ સેલા દાખલા બાળકો આ સાતમો દાખલો યોગ્ય નિત્ય સંજ્ઞાનો ઉપયોગ કરીને કિંમત મેળવો જો એટલે આપણે ગુણાકાર ન કરવાના 99 નો ઘન એટલે 99 ગુણ્યા 99 એને ગુણ્યા 99 એવું ન કરવાનું હો ડાયા ડાયા નીકળે એવું ન કરે આપણે આગળના સમયમાં શીખી ગયા શું કહેવાય 99 એટલે શું તો કે 100 ઓછા 1 હા એટલે આને આપણે a ગણવાના અને b કહેવાના આની રીતે a - b એવું સમજવાનું તો આ પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 પહેલું પદ બીજું પદ જે તે કૌંસ હા અહીંયા લખવાના 100 માઈનસ 1 100 માઈનસ 1 100 માઈનસ 1 બોલો આવું થાય અહીં હવે 100 નો ઘન ઈ મજા આવે એવી વાત છે 100 એનો ઘન એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 હવે એલા સંખ્યાનો ગુણાકાર કરી લેવો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક પછી 0 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બસ આમ લખવાનું ઈ કેટલા છે એવું વાંચવું નથી હા એકમ દશક સો હજાર 10000 લાખ 10 લાખ 10 લાખ થાય પણ એવું આપણે વાંચવું નથી એકની પાછળ 6 0 એવું બોલશું ચાલો એકની પાછળ 6 0 1 2 3 4 5 6 એકનો ઘન 1 હા પણ માઈનસ હવે આનો ગુણાકાર આ માઈનસ નિશાની અહીંયા આવે 300 અને 100 ઓછા 1 એટલે વળી પાછું ત્યાં ઈને ઈ જ વાત હમણાં કહી દી એવી જ અત્યારે આને એમનો લખવાનો
भूल करे छे भूल थे भूल मारे जता रही गणित नहीं आवड़ती जाते करवानी होय तू आपने आवड़े आ तो सर अहीं शीखवाड़े पछी सरे जे लख्युं होय एमांथी आपने डायरेक्ट जेरोक्स कर नाखे तो पछी क्या थे आवे मगज वा करवो पड़े ने दीकरा चालो चालो विद्यार्थी मित्रों आ दाखला में 102 एनो घन तो हमने जे गण्यो ने ई छे माइनस वालो पद ज नथी हाँ एटले बाद बाकी करवानी नथी बधानो सरवाळो आ दाखलो थोड़ो सहेलो पड़े आ शीखवाड्यु छे हां एक बे त्रण चार पांच छ वत्ता आठ आ बे ने भेगा नथी करवाना तमे भेगा तो करी नाखो छो एटले भूल थाय छे आठ जीरो बे एक छ जीरो वन
हाव हेलू दीकरो 106108 आम 102 नो घन मळे बोलो केटलू सरळ छे दीकरा साव सेलू छे दीकरा हा चल स्क्रीनशॉट ले लियो बाळको जोयो आ दाखलो तमे 998 છે હા 998 તો મને કે સર અમે 900-98 કરીએ તો ન ચાલે બહુ અઘરો પડે આપણે તો એવી રીતે દાખલાની અંદર કિંમત લેવાની કે જેથી આપણે રફ પાનામાં કે જાજો ઉપયોગ ન કરવો પડે તો 900-98 કરીએ તો અહીંયા 98 નો ઘન આવે એ તો આપણે આવડે જ નહીં હા એ કરવાનું જ નહીં નજીક કોણ થાય તો કે 1000 માંથી બે બાદ કરીએ એ ઓલો તાતો રાયડો રાઈટ થાય મને કે 990-8 કરીએ તો એમ કેતો તો બોલો એ કે 990-8 મેં કીધું આ લેકા નહીં કરવાના મને કે સર તમે આમ લેકા કરો ને તો અમે હુઈ ગયા હોય તો ઉઠી જાય મેં કીધું ભલા માણસ આ હુવા માટેના લેક્ચર છે એ કે ના ના તો તમે શું છે હમણાં કેટલા દિવસ થયા આ લોકડાઉનમાં વિદ્યાર્થી છે ની સામે તમે કંટાળી ગયા હોય તો એટલે તમને જરાક છે ને મોજ કરાય આનંદમાં લેવાય મેં સર લ્યો મારા દીકરા ડાયા હો આ મારા દીકરા મારો ધ્યાન રાખી તો મને બહુ ગમે ચાલો દીકરા આપણે 990-8 ન ચાલે ના અહ શું લેશું તો કે 1000-2 હલશે ને એ કે દોડે દોડે સાહેબ આ હલવાની વાત નથી દોડશે ચાલો ચાલો હવે આપણે શીખી ગયા છે માર્કો તો મારા વાલા આવડે છે ને તમને હા પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા ત્રણ પહેલું પદ બીજું પદ જે તે કૌંસ કેવું થયું નહીં ચાલો ચાલો જોજી હા તો અહીંયા છે ને દીકરો જેટલા શૂન્ય છે ને એ ત્રણ ગણા થાય જો 1-2-3 એનો ઘન કરીએ ને દીકરો એટલે 1000 × 1000 × 1000 આમ થાય પછી 1 × 1 × 1 × 1 એટલે 1 × 1 × 1 હા 1 અને પાછળ છે ને દીકરા 9 0 એટલે 1 2 3 4 5 6 7 8 9 આમ ગુણવાના ઓમ નહીં કરવાના 1 × 10 100 એવું ગુણવાનું જ ને એ કોણ માથાકૂટ કરે દીકરાઓ હાલો 2 નો ઘન −8 હા હવે અહીંયા અહીંયા 3 × 2 એટલે 6 પાછળ 3 0 આવો આ 3 × 2 6 −1 અને 1000 − 2 બહુ સહેલું છે દીકરા બહુ સહેલું છે મજા આવી વરાકે વળી પાછું 1 2 3 4 5 6 7 8 9 આનો અહીંયા ગુણાકાર તો 6 × 1 6 જ થાય 3 અહીંથી 3 અહીંથી એટલે 6 0 થશે 1 2 3 4 5 6 ઓછે ઓછે વત્તા હા 6 × 2 એટલે 12000 હવે ધન હોય એનો સરવાળો આનો અને આનો સરવાળો એટલે આ 12000 અહીંયા મૂકી દીજો અહીંયા અહીંયા એટલે 1 2 3 4 1 2 3 4 અને 12000 જો ન સમજાય તો તમે તમારા આમ જ કરી લેવો 1 2 3 4 5 6 7 8 9 એકની પાછળ 4 0 પછી 12000 આમ આમ હવે અહીંયા આઠડો અહીંયા આવી જાય આ બે સમાન છે સમાન નિશાની સરવાળો એટલે આઠ અહીંયા આવે 1 2 3 4 5 1 2 3 4 5 અને 6 આવું થાય હવે આની બાદ બાકી હા એક આઠડો પછી 1 2 3 4 5 1 2 3 4 5 અને 6 આની આની બાદ બાકી જોઈએ આવડવું જોઈએ દીકરા આવડવું જોઈએ હા આવી મોટી રકમ આવે તો બી નથી જવાનું ડર ગયા સમજો જી ગયા મને કે એવું ના હોય સર ડર ગયા સમજો મરી ગયા એવું નથી આપણે તો ડર ગયા સમજો જી ગયા
चलो रेडी आज हवे आई थी पहला तो बे छे ने एक नौ नौ दस दस माथी आठ बे नौ नौ एक एक पछी जीरो हवे आया आया जीरो नौ 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 सॉरी आया दस दस मा छ जाए तो चार नौ नौ नौवाणु चाली अग्यार नौवाणु बे लियो आ जवाब आम नौ सौ अठाणु नो घन नौवाणु चालीस अग्यार नौवाणु बे मळे भले ने मोटो दाखलो होय डरवानो नथी चालो स्क्रीनशॉट लई लियो एकदम सेलो दाखलो छे